આજકાલ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ. ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ ગુણ શરીરાય ગુણમંડિતાય ગુણેશાનાય ધીમહિ ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રદિષ્ટાય ધીમહિ એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ગણપતિ બાપ્પા મોર્યના નાદ સાથે રાજ્યભરમાં ગણેશજીની ધામધૂમ પૂર્વક સ્થાપના. એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ દ્વારા 92 વર્ષીય દર્દીનું કરાયું ઢીંચણ રિપ્લેસમેન્ટ. ડોક્ટર ચંદ્રકાંત મહેતા અને ડોક્ટર પંકજ નાગરના પુસ્તકોનું કરાયું વિમોચન. વડોદરા ખાતે યોજાઈ સ્ટેટ લેવલે સ્કેટિંગ ટુર્નામેન્ટ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન. ગણપતિ બાપ્પા મોરિયા ઘીમા લાડુ ચોરિયા, 1 2 3 4 ગણપતિ કા જય જયકાર ના નારા સાથે શેરી મોહલ્લા સાર્વજનિક ગણેશ ઉત્સવ અને ઘરોમાં ભગવાન ગણેશજી ની અબીલ ગુલાલ ની છોડો વચ્ચે આજે સ્થાપના કરવામાં આવી. આજે ભગવાન શ્રી ગણેશજીની ચતુર્થી છે અને જેને લઈને ગુજરાત સહિત આખા મહારાષ્ટ્રમાં ગણેશમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. પહેલી સવારથી જ ભગવાન ગણેશજીને ઢોલ નગારા સાથે ભક્તો પોતાના ઘરે ભગવાનને લઈ જતા નજરે પડ્યા હતા અને અનંત ચતુર્દશી સુધી હવે બાપાની સેવા પૂજા કરવામાં આવશે. લોકો અવનવી થીમ ઉપર ગણેશજીની મૂર્તિઓ લાવી રહ્યા છે. 10 દિવસ દરમિયાન વિવિધ સાર્વજનિક કાર્યક્રમો યોજવામાં આવશે. ગણેશજી પોતાના ઘરે જ્યારે આવશે ત્યારે ભક્તો એક આગવી અદા માટે તેમનું સ્વાગત કરે છે. મારું નામ વિજય સોલંકી છે, હોમ ગ્રુપ ટ્રસ્ટમાંથી. અમે આ વખતે 14 ફૂટની મૂર્તિ લાવ્યા છીએ અને લાલ દરવાજા છે મહારાજા એવી થીમ પર અમે રાખેલ છે આ વખતે. અને આ વખતે ડેકોરેશન બધું વુડનનું છે અને જે અમે વડોદરાથી લાવ્યા છીએ અને થીમ અમારી લાલ દરવાજાના મહારાજા પર બનાવવામાં આવે છે. ટ્રસ્ટથી કરીએ છીએ હોમ ગ્રુપ ટ્રસ્ટ. ત્યારે આજે સવારે શહેરના ભદ્ર વિસ્તારમાં એક પરિવાર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશજીની પાલખી યાત્રા કાઢવામાં આવે છે અને ભદ્ર વિસ્તારની પરિક્રમા કરાવીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ વિસર્જન વખતે પણ પાલખી યાત્રા ફરીથી કાઢવામાં આવે છે. આમ અમદાવાદ સહિત આખા મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે. મંડળ ભદ્ર અમદાવાદથી 95 વર્ષથી છેલ્લા આ ગણપતિ ઉત્સવનું આયોજન થાય છે. પહેલા દિવસે સ્થાપનામાં અમે ગણપતિને પાલખીમાં બેસાડીને પૂરી પરિક્રમા કરાવીને મંડળમાં સ્થાપિત કરીએ છીએ. 10 દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને ભાવસભર બધા ભાગ લે છે. છેલ્લે વિસર્જન વખતે પણ આવી જ પાલખી નીકળે છે અને જોશભેર બધા ગણપતિને વિસર્જન કરીએ છીએ. I'm going to go to the next one.
गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रदिष्ठाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय दर्द मुक्त जीवन जीवाना उत्साह ने कारण अमदावाद ना 92 वर्षीय वय ना दर्दी एशियन बेरियाट्रिक हॉस्पिटल अमदावाद खाते हाई रिस्क टीचर रिप्लेसमेंट करावियो छे। जो कि दर्दी नो हृदय मात्र 10-15% काम करतु होवाथी आ ऑपरेशन करवामां घणी मुश्किलो नो सामनो करवो पड्यो। डॉक्टर योगेश टाक नी आगेवानी हेठळ एनेस्थेसियोलॉजिस्ट नी टीमे डॉक्टर शिवानी ककरू ना सहयोग थी हृदय अने फेफसामां ओछू काम करता होय तेवा बेरियाट्रिक्स ना गंभीर तबीबी स्थिति धरावता दर्दीओने એનેસ્થેસિયાની સર્વિસ પૂરી પાડવામાં આવે છે। આઈસીયુના સારા બેકઅપ સપોર્ટ સાથે કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર મુકેશ લબ્ધા અને ઇનહાઉસ ફિઝિશિયન ડોક્ટર સ્નેહલ કોઠારી ડોક્ટર ધીરજ મરોઠી જૈન અને તેમની ટીમે સફળતાપૂર્વક આ ઓપરેશન પૂર્ણ કર્યું હતું। આ સર્જરી અંગે વધુ વાતચીત કરતા એશિયન બેરિયાટ્રિક્સના ચેરમેન ડોક્ટર મહેન્દ્ર નારવરિયા અને વાઇસ ચેરમેન સંજય પાટોડિયાએ જણાવ્યું હતું કે એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ હવે લેટેસ્ટ ટેકનિક અને સર્જનથી સજ્જ બન્યું છે। 92 વર્ષની વયના દર્દીને સર્જરીના 5 દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા અને સર્જરીના 4 કલાક પછી દર્દીએ ચાલવાની શરૂઆત પણ કરી દીધી હતી અને જલ્દી હવે ઝડપથી સાજા થઈ રહ્યા છે। ત્યારે હોસ્પિટલે આપેલી સર્વિસ બાબતે દર્દીએ પણ ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર ધીરજ મરોઠી જૈન એ કુશળ સર્જન છે અને જટિલ પ્રકારની અને રિવિઝનની સર્જરીમાં લાંબો અનુભવ ધરાવે છે। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ડોક્ટર ચંદ્રકાંત મહેતાના 10 પુસ્તક અને ડોક્ટર પંકજ નાગરના પુસ્તક 1 ને મળીને 11 પુસ્તકોનું વિમોચન સમારોહ યોજાઈ ગયો। આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડોક્ટર ચંદ્રકાંત મહેતા વિશે રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે ડોક્ટર મહેતાએ સાહિત્યને વિસ્તૃત ચિત્તજોને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે। કોઈ મોટો સાહિત્યકાર જ આવું કરી શકે, તેમના પુસ્તકો આપણને જીવનની ઉદ્વગતિ તરફ ચોક્કસ દોરી જશે। ડોક્ટર મહેતાએ 155 જેટલા પુસ્તકો લખી સાહિત્યની પ્રચુર સેવા કરી છે। ત્યારે ડોક્ટર કુમારપાળ દેસાઈએ ડોક્ટર મહેતાને વિશાળ હૃદયવાળા ગણાવ્યા હતા। આ પ્રસંગે ડોક્ટર ચંદ્રકાંત મહેતાના જીવન કવને દર્શાવતી સિરીઝનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું અને વિમોચન થયેલા પુસ્તકોમાં જીવન જ્યોતિ, સુખી જીવનનું રહસ્ય, આલ્બમની તસવીરો, સુખી જીવનનું સિક્રેટ વગેરે પુસ્તકોનો સમાવેશ થાય છે। વડોદરા ખાતે અંડર 11 અને અંડર 19 બોયઝ એન્ડ ગર્લ્સની સ્ટેટ લેવલની સ્કેટિંગ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ। આ ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લામાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં અંડર 11 ગર્લ્સમાં નંદિની ઝવેરીએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો, જે વડોદરાની આનંદ વિદ્યાવિહાર સ્કૂલની વિદ્યાર્થીની છે। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સ્કેટિંગના કન્વીનર ચિરાગ મહેતા, પિયુષભાઈ શાહ, વિનોદભાઈ પટેલ તેમજ જિલ્લા રમતગમત અધિકારી કેતુલ મહેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સારી એવી જહેમત ઉઠાવી હતી। સર્વ વિદ્યાલય કેળવણી મંડળની ગાંધીનગરની તમામ શાળા કોલેજોમાં ઉજવાયેલા શિક્ષક દિન નિમિત્તે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમજ શ્રેષ્ઠ શિક્ષકો તેમજ આચાર્ય તરીકે પ્રથમ રહ્યા હતા તે તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા। આ સન્માન સમારંભ શેઠ શ્રી ખેમજી વિશ્રામ હોલ ખાતે ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના યજમાન પદે પ્રોફેસર વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ આચાર્ય તરીકે રહ્યા હતા તેમણે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકનું યોગદાન વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું। આ સન્માન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે કરડી સર્વ વિદ્યા વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ તથા સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ પટેલ, GCERT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર TS જોશી તેમજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સુમાભાઈ પટેલે વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્મિતા ઝાલાએ કર્યું હતું। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો SLive News બુલેટિન. મને આપો રજા, નમસ્કાર।